આજે વિશ્વ આદિવાસી દિવસ પર ધાનેરાના શમતદાદા રમેશ પ્રજાપતિ એક ગરીબ મહિલા સરપંચની કામગીરી વિશે માહિતી મેળવી હતી. આમ તો મોટા ભાગે ગામના સરપંચ આલીશાન મકાન તેમજ સુવિધા સાથેનું જીવન જીવતા હોય છે, પરંતુ ધાનેરા તાલુકાના જનાલી ગામના આદિવાસી મહિલા સરપંચની વાત કરવામાં આવે તો આ મહિલા સરપંચ આજે પણ સરકાર દ્વારા મળેલા સરકારી આવાસમાં રહી પોતાનું જીવન જીવી રહ્યા છે. જનાલી ગામમાં આદિવાસી મહિલા સરપંચનું આજે ગામના આગેવાન તેમજ તરાટી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે પંચાયત રાતને 60 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે, છતાં ગામડામાં આજે પણ વિકાસના કાર્યથી દૂર રહે છે. ત્યારે જનાલી ગામના અભણ મહિલા આદિવાસી સરપંચ દ્વારા ગામમાં પ્રાથમિક સુવિધા તેમજ જરૂરિયાતવાળા કામને પ્રાથમિકતા આપી કામોની શરૂઆત કરી છે. જનાલી ગામ ગ્રુપ ગ્રામ પંચાયત છે. જનાલી તેમજ તાલેગઢ એ બે ગામોની બનેલી જનાલી ગ્રામ પંચાયતના સરપંચ બંને ગામના અંતિમ ગામમાં પાકા રસ્તા તેમજ વૃક્ષારોપણ વાવ્યા છે. સાથે ધાનેરા તાલુકાનું જનાલી ગામ પ્રથમ હશે જ્યાં અંતિમ વિધિમાં આવ્યા પછી ડાઘુઓને નાહવા માટે પાણીની વ્યવસ્થા માટે નળ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે ગામમાં આવેલી પ્રાથમિક શાળા તેમજ જનાલી ગ્રામ પંચાયત પણ સીસીટીવીથી સર્ચ કરવામાં આવી છે. લગભગ અમારા ગામમાં આદિવાસી સરપંચ છે, ડોસીમાં છે. ઉંમર એમની અંદાજે 65 વર્ષની આજુબાજુ હશે. અને વિકાસના કામને મેં અહીંયા જોયા છે, ઘણા બધા કામ એમને કર્યા છે. જેમ કે ગામની અંદર સીસી રોડ પણ સારા બનાવ્યા છે, ગામની અંદર પ્રાથમિક શાળાના ઘેર બનાવ્યા છે, પ્રાથમિક શાળામાં સીસીટીવી નાખ્યા છે, પંચાયત ઘરનું કામ પણ બહુ સારું કર્યું છે. ગામમાં અવાડા ચારે બાજુ છે, સ્મશાનગૃહનું કામ સારું છે, સ્મશાનગૃહમાં નાહવાની સુવિધા પણ કરી છે, સ્મશાનમાં વૃક્ષારોપણ પણ કર્યું છે. અને એમની જિજ્ઞાસા ઘણી છે, હજુ ઘણા બધા કામ કરવા છે, પણ એમની ઉંમર હોવાના કારણે થોડાક કે આવવા જવામાં થોડીક તકલીફ પડે છે. બીજું બાકી બહુ સારા કામ કર્યા છે. અમે પણ એવું છે કે આવા જ સરપંચ જોઈએ ગામની અંદર, કે હરેક વાર કોઈ ભેદભાવ રાખ્યા વગર સારા કામ કરે. પોતે એક ઝૂંપડાની અંદર રહે છે, પશુપાલક છે અને એકદમ સામાન્ય વ્યક્તિ છે. પોતાના ઘરનું ક્યારેય નહીં વિચાર્યું, ગામનું વિચારીને ગામનું સારામાં સારું કામ એમને કર્યું હોય તો મને દેખાય છે. ધાનેરા તાલુકાની હું ગર્વથી કહું છું કે હું જનાલી રહું છું અને જનાલીમાં બહુ સારું કાર્ય કર્યું હોય તો મારા સરપંચે જમુબેન ભીલી કદા આદર્શ ગામ તરીકે પસંદ. હા, મારા ગામને સમગ્ર જિલ્લાની અંદર ધાનેરા તાલુકામાં ફર્સ્ટ નંબર ગામને લેવામાં આવ્યું છે, આદર્શ ગામ પસંદ કરવામાં આવ્યું છે. અને એમાં 3 લાખ રૂપિયા અમને એક ગ્રાન્ટ પહેલી મળી પણ ગઈ છે અને એનું કામ બહુ જલ્દી અમે ચાલુ પણ કરવાના છીએ. સરપંચ સાહેબ અત્યારે કામ ચાલુ કરવાના છે, એના એસ્ટિમેટ આવી ગયા છે. અને આદર્શ ગામમાં અમને ગર્વ છે કે અમારા ધાનેરા તાલુકામાં મારું એક નંબરનું ગામ આવ્યું છે, આદર્શ ગામમાં, સંસદ આદર્શ ગામમાં લીધું છે. અને એના કામ પણ અમને ગ્રાન્ટ મળવાને ચાલુ થઈ છે. આ સરપંચની બહુ મહેનત છે અને સરપંચે કામ કરીને દેખાડ્યા છે, એટલે સરકારે આ ગામને ધ્યાનમાં લઈ અને અન્ય રીતે પણ સજ્જર બનાવવાની સાથ આપ્યો છે. ધાનેરા તાલુકાના રાજસ્થાન સરહદ પર આવેલી જનાલી ગ્રુપ ગ્રામ પંચાયતના બંને ગામો સાથે નજીકના ગામોમાં પાણીની ખૂબ અછત છે, ત્યારે આ ગામોમાં વગર કોઈ ખાઈ કે મનરેગા યોજના અંતર્ગત 200 જેટલા મજૂરોને રોજગારી મળી રહે છે. સાથે નિયમિત મહેનતાણું પણ મજૂરોને મળી રહ્યું છે. ટકાવારી તેમજ કમાવાની લાલચ છોડી મહિલા આદિવાસી સરપંચ ભીલ જમુબેને આજે પણ ગામનું ભલું થાય તેવા સારા કાર્ય થાય તે માટે મહેનત કરી રહ્યા છે. અમારા ગામના સરપંચ બહુ સારું કામ કરે છે. આદિવાસી કાકી છે, એને કોઈ પૈસાની લાલચ નથી. રેંગાનું કામ બહુ સારું ચાલે છે, રોજગારી મળે બહુ સારી, ચાલુ રાખવાનો પાણી વિસ્તાર છે એની તાલીગઢ જનાલીમાં. અત્યારે દુષ્કાળ જેવું છે, વરસાદ વર્યો પણ પાક નિષ્ફળ છે સાહેબ. અચ્છા, ગામમાં કેવા કામ થાય? રોડ રસ્તા સારા બહુ મસ્ત બનાવ્યા, સ્કૂલમાં શેડ બનાવ્યા, રોડ રસ્તા સારા બનાવ્યા, ઝાડ રોપ્યા છે. પંચાયતમાં કામ સારો કરે, પંચાયતમાં કેમેરા મૂક્યા, એ કામ સારો કર્યું હોય. સરપંચ બહુ સારો કામ કરે છે. ખુમારી અને જાત મહેનત કરી જીવન જીવતો આદિવાસી સમાજ ભારતની આગવી ઓળખ છે. પહાડો અને જંગલો તેમના ઘર છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં આદિવાસી સમાજના લોકો ભીલ કે માજરાના નામથી ઓળખાય છે. ધાનેરા તાલુકાના જનાલી ગામના મહિલા સરપંચ દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યથી પ્રભાવિત થઈ જિલ્લા પંચાયતે જનાલી ગામને આદર્શ ગામમાં પણ પસંદ કરી વધુ ગ્રાન્ટ આપવા માટે પહેલ કરી છે. જનાલી ગામમાં આજે સીસી રોડ જોવા મળી રહ્યા છે, એટલે કહી શકાય કે આ ગામમાં સરપંચ, તલાટી તેમજ કોન્ટ્રાક્ટર ટકાવારી કરતા ગામના વિકાસ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. પહેલીવાર બીકે ચેનલના માધ્યમથી આદિવાસી મહિલા સરપંચ ગામના સારા કાર્ય કરવાની વાત કરી રહ્યા છે. આદિવાસી સહસમી હું ભીલવાસી હું. બધું કોમ મેં કર્યું હે, રોડ બીજા બધાય કર્યા, ખણતી નું કોમ હેડે બધું, એ બધો રી મજૂર બધે કમાય. 12 મહિનાથી 2 વર્ષથી થાય. હા, નદી મારે સુધારો કરવારો હોય. હા, હજી કેવા કોમ કરવા તમારે ગોમ? હજી મારે કોમ કરવા, ઓરડા કરાયા માય કોઈ બેરે બાદ દઈ
હજી કોમ કરવા નહી મારે, બધું સબ ફેરતા રોડ બીજા બાદ દઈ કરાયા.